એના કરતા એક સારી બીજી વિશેષ વાત છે, ઈગલ સાઉન્ડ માંડવી. સૈયદ બાબા છે એ ઇસ્લામ ધર્મના, એ લોકો એને ધર્મગુરુ માનતા હોય, અને એના સુપુત્ર આપણે એની ભાષામાં કહીએ તો નેક પર્જન ઉમરભાઈ, તો એ ઈગલ સાઉન્ડ માંડવી. રામસિંહજીભાઈ વજનાનંદી છે એટલે ક્યાં ક્યાં સાઉન્ડવાળા હોય એ બધી એને ખબર હોય, પણ જેવી રીતે અમે નિસ્વાર્થ ભાવથી કીધું કે ભાઈ કે જો કોઈ તો હલ દો, એવી રીતે આ બાબાએ ઈગલ સાઉન્ડવાળા એને પણ એમ કીધું કે તમે ભાગવતની કથા તમારા ગામમાં થાય છે, અમે પણ વધારીને નથી આવતા, જા જો કો મળતો છે હલ દો. બરાબર, તો એને એવો જ ભાવ રાખ્યો કે જે હશે તમે તમારે તમારી જે બને સેવા કરજો. આટલો સારો ભાવ એને પણ સાત સરકાર ખૂબ આપ્યો. બધું નાનું મોટું ઓછું બધું તો હાલે, પણ આ અમારો ઓક્સિજન છે. સાઉન્ડ સિસ્ટમ વક્તા હોય કલાકાર હોય, આ અમારો ઓક્સિજન છે. અમે બધું સહન કરી શકીએ, ઓછી બધું અગવડ સગવડ બધું હાલી જાય, ખાવા પીવામાં કાંઈ બધું હાલી જાય, પણ આ ન હોય ને તો અમારું કાંઈ કામ ન હોય. ઘડું બેસી જાય, અવાજ ન હાલે, તકલીફ પડે. પણ ખોટા વખાણની કોઈ વાત નથી, બહુ મોટા મોટા સાઉન્ડ સિસ્ટમવાળા ભેગું પણ ઠાકોરજી લેવાથી અમે કથાઓ કરી છે, પણ ઈગલ સાઉન્ડમાં અમને ખૂબ મજા આવી. તમે ઉમરભાઈ બાવા, તમે ખૂબ સરસ રીતે આ સાઉન્ડનું ઓપરેશન કર્યું. નાની જગ્યા, ઉબડખાબડ જગ્યા, હરખી રીતે આ સ્ટેન ન રહે એવી જગ્યા છે. આ પછાડ જગ્યા છે ને, આ ઘોડી રાખવા જાય તો નમી જાય એક બાજુ, એને ઘણું ફોફોવા ના થાય, પાછી સીટી નું આવી જાય, એ તો રમે હાનુમાન જોઈ કે ગુરુજી બા. એટલે પણ સ્વભાવનું નિર્મળ, કોઈ જાતનું વ્યસન નહીં.